जय हिंद मित्रों, अत्यारे रात्रे 10:30 छे अने अमे सामख्यारी टोल गेट जे छे अहीं कने अत्यारे उपस्थित छीए। लगभग गुजरात में मोटा में मोटी तगड़ी कमाणी करतो सामख्यारी टोल गेट के ज्या लगभग 24 कलाकनी लाखों रुपयानी इनकम छे, एवा टोल गेट उपर ज्या नियम मुजब सरकारी सेवा आपणे जेमे करता होईए छे के एम्बुलेंस छे के आसपासना सौलभ शौचालय छे के इमरजन्सी सेवाओ छे એ કમ્પલસરી ફરજિયાત આપવી જ પડે, આ કમ્પલસરી છે। હવે અત્યારે 10:30 છે અને અમે સામખ્યારી ટોલ ગેટ ઉપર છીએ। મારા પાછળ તમે જોઈ શકો છો શૌચાલય છે। અત્યારે મોટી મોટી ફીસ લઈ અને આ ગેટ ઉપરથી પસાર થઈએ અને આ લોકોને જે શૌચાલય જેવી પણ એક મામૂલી વ્યવસ્થા પણ આપવાની હોય એ વ્યવસ્થા પણ આ લોકો નથી પૂરી પાડી શકતા। મારા પાછળ જે અત્યારે સૌલભ શૌચાલય છે એમાં જો એ લોકોએ જે આપણે નીતિ હોય એ લોકોને પણ આ લોકોએ જો તાળા લગાડી નાખ્યા છે, તમે આ હું તમને દેખાડું છું। આ શૌચાલય 1 તમે જુઓ છો તાળું છે, આ શૌચાલય 2 તાળું છે, આ શૌચાલય 3 એ પણ તાળું છે, હજી પણ આવો આ 4 તાળું છે, આ 5 નંબર તાળું છે, આ 6 નંબર તાળું છે। એવી જ રીતના જે તે સાઈડમાં પણ શૌચાલય છે એમાં પણ તાળા છે। અત્યારે ઇમરજન્સીમાં કોઈને પણ કુદરતી હાજત થતી હોય, કુદરતી કોઈ તકલીફ હોય તો આ લોકો સૌલભ શૌચાલય જેવી પણ વસ્તુઓ નથી આપી શકતા, તો તગડા ફીસ લેવાનું મતલબ શું? હું પ્રશાસનને એ જ કહેવા માગું છું કે ટોલ ગેટની જે આ લોકો તગડી ફીસ લે છે કે તગડા આ લોકો ટોલ વસૂલતા હોય છે તો આવી વસ્તુઓ પર કેમ ધ્યાન નથી આપતા? હકીકતમાં આને આ લોકોને ધ્યાન આપવું જોઈએ। હજી તો આવી ઘણી એ લોકોની બેદરકારી છે જે આવતા દિવસે આપણે સમય દેખાડતા તમને રજૂ કરશું। હું છું ઇમ્તિયાઝ મોડા, કેમેરામેન રુસાન ખલીફા સાથે, ન્યૂઝ 11 ગુજરાત। આ જ્યારે ટોલ ગેટ ઉપર આ લોકો સુવિધા નથી આપતા અને ખુલ્લેઆમ નથી આપતા, પ્રશાસન કાંઈ પણ કે એ લોકોને કાંઈ પરવા નથી, પણ આપણે પ્રજા માટે અત્યારે આવ્યા છીએ। રાતના 11 વાગ્યા છે અને અહીંયાના જે પણ અત્યારે જવાબદાર વ્યક્તિઓ છે એમને પૂછ્યું કે ભાઈ તમે તગડા ટેક્સ લ્યો છો, તગડો ટોલ લ્યો છો, તો કેમ આ સુવિધાઓ નથી આપતા જે કમ્પલસરી આપવી જ પડે? આવો આપણે જોઈએ શું કહે છે અહીંયાના અત્યારે જવાબદાર વ્યક્તિઓ શું કહે છે, ચાલો આપણે જોઈએ। આ છે અત્યારે ટોલ ગેટની મુખ્ય ઓફિસ, સામખ્યારી ટોલ ગેટની મુખ્ય ઓફિસ। અત્યારે અહીંયા પૂછશું આપણે કે શું વાંધો છે, એક મિનિટ। સર 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 જો અભી એ ટોલ ગેટ પે શૌચાલય જો બંધ હે સર, શૌચાલય જો બંધ હે સર, વો ક્યું બંધ હે સર? ક્યા કામ સર? કામ ચાલુ નહીં સર, એ જબ સે બનાય તબ સે બંધ હે સર, એસા હે જબ સે બનાય તબ સે બંધ હે સર। આપ સર ક્યા કહેના ચાહોગે, આપ બતા દો ને સર, પ્રજા દેખ રહી હૈ, અભી ઓર કુછ નહીં હૈ સર, પબ્લિક દેખ રહી હૈ, ક્યું બંધ રખા હૈ? જો આપ તગડે ટેક્સ લે રહે હો તો ફિર યે બંધ ક્યું રખા હૈ સર? આપ ઇતના બતા દો ને સર, ક્યા પ્રોબ્લેમ્સ ક્યા હૈ? નહીં સિનિયર નહીં, અભી આપ યહાં પે જિમ્મેદાર હો તો આપ સર બતા દીજીએ ના। તમે તમે જોઈ શકો છો કે જ્યારે બેદરકારી આ લોકોની સામે આવતી હોય છે, લાપરવાહી સામે આવતી હોય છે, પણ ત્યારે જવાબ આપવામાં એકદમ સંકોચાય છે, આ લોકોને જવાબ આપવું જ નથી। પણ અગર તમારો ફાસ્ટટેગ નથી કે તમે ટોલ ટેક્સ નથી ભરતા ત્યારે આ લોકોનો અહીંયા હુજુમ ભેગો થઈ જાય છે અને બરજબરીથી ટોક્સ ટેક્સ લેવામાં પણ આવે છે, ફાસ્ટટેગ નથી તો ડબલ ટેક્સ પણ લોકો આપે છે, તેમ છતાંય પણ આવી પ્રાથમિક સુવિધાઓ પણ ન આપતા હોય તો હકીકતમાં પ્રશાસનને આમના સામે લાલ આંખ કરી અને આ લોકોને દંડનીય કરવો પડે। અને આ એક ટોલ ગેટનું નહીં, લગભગ ટોલ ગેટ ઉપર બધી જગ્યા ઉપર આવી જ લાપરવાહીઓ છે અને આવા મોટા ટોલ ગેટ ઉપર જ્યારે કરોડોની કમાણી કરતા હોય અને આવી પ્રાથમિક સુવિધા ના આપતા હોય તો પ્રશાસનને આ લોકો સામે લાલ આંખ કરવી જ પડે।